નમસ્કાર દોસ્તો તો ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ કોમર્સ અને આર્ટસનું રિઝલ્ટ થોડાક જ દિવસોમાં જાહેર થવાનું છે દોસ્તો રિઝલ્ટ જ્યારે જાહેર થાય ત્યારે રિઝલ્ટને તમે સૌથી પહેલાં અને સૌથી ફાસ્ટ તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકો એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું ઉપરાંત રિઝલ્ટ જ્યારે જાહેર થશે ત્યારે રાત્રે બાર વાગે રાત્રે એક વાગે અથવા તો બે વાગે રિઝલ્ટ કેવી રીતે તમારે જોવું ક્યાંથી તમારે જોવું એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું જેથી તમે તમારું રિઝલ્ટ છે બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં વહેલું જોઈ શકો માટે ખાસ તો આ વિડિયોને પૂરેપૂરો અંત સુધી જોજો વિડીયોને લાઈક કરજો તમારા બધા મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો ધોરણ અને ધોરણ રિઝલ્ટ સૌથી અને સૌથી ફાસ્ટ તમારા મોબાઈલમાં તમારે જોવું હોય તો એ રિઝલ્ટ જોવા માટેની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં આપી છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને તમે બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં વહેલું અને સૌથી ફાસ્ટ તમારા મોબાઈલમાં રિઝલ્ટ જોઈ શકશો અથવા તો દોસ્તો રિઝલ્ટને તમારા મોબાઈલમાં જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ માય જી કે ગુરુ અને હા દોસ્તો આ વેબસાઇટમાંથી તમે રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને પણ જોઈ શકશો જેવું તમે ગુગલ ઉપર આ વેબસાઇટ ને સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના રિઝલ્ટ જોવા માટેની ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન એ વેબસાઇટ ઓપન થઈ જશે એ વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે એસ ટીડી ટેન બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ એસડી ટ્વેલ્વ બોર્ડ રિઝલ્ટ બે હાજર ચોવીસ દોસ્તો ધોરણ દસ ના વિદ્યાર્થીઓએ ધોરણ દસ વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે અને ધોરણ બાર ના વિદ્યાર્થીઓ ધોરણ બાર વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે દોસ્તો અત્યારે ઉદાહરણ માટે હું ધોરણ બાર માટે એસડી ટ્વેલ્વ વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને ધોરણ બારના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો નીચે લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ બે હજાર ચોવીસ એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપેલી છે દોસ્તો અહીંયા તમને એટલા માટે ત્રણ લિંકો આપી છે કારણ કે જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે આખા ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ અને સગા સંબંધીઓ એક રિઝલ્ટ જોવા માટે આ વેબસાઇટ ઓપન કરતા હોય છે માટે રિઝલ્ટ ઓપન ન થાય રિઝલ્ટ ઓપન થવામાં વાર લાગે અથવા તો ઘણી વાર વેબસાઇટ ક્રેશ થઈ જતી હોય છે માટે તમને અલગ અલગ સર્વરની ત્રણ લિંકો આપી છે જેથી તમારું રિઝલ્ટ સરળતાથી અને સૌથી ફાસ્ટ ઓપન થઈ જાય અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે સીટ નંબર એન્ટર કરવા માટેનો એક બોક્સ આવશે જેને તમે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ બોક્સમાં તમારે સીટ નંબર એન્ટર કરવાનો છે અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રિઝલ્ટ માત્ર પાંચ સેકન્ડમાં ઓપન થઈ જશે ત્યાર પછી દોસ્તો નીચે લખેલું છે રિઝલ્ટ એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં મુકાશે એટલે ધોરણ બાર સાયન્સ કોમર્સ અને આર્ટસ રિઝલ્ટ છે એ જ દિવસોમાં જાહેર થઈ જશે ત્યાર પછી નીચે લખેલું છે એસટીડી ટ્વેલ્વ રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ ત્રણ લિંક આપી છે અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એવું એક બોક્સ ઓપન થશે એમાં તમારે એન્ટર સીટ વાળું જે બોક્સ છે એમાં તમારે માત્ર વિદ્યાર્થીની સરનેમ એટલે કે અટક લખવાની છે જેવી તમે અટક લખશો અને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે અટક તમે લખી હશે એ જ અટકના જેટલા વિદ્યાર્થીએ બોર્ડનું પેપર આપ્યું હશે બોર્ડની પરીક્ષા આપી હશે એ બધા વિદ્યાર્થીઓના ફૂલ નામ સાથે તમારી સામે આવી જશે તમે જાતે પણ ગુગલ ઉપર સર્ચ કરી શકો છો ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટમાંથી તમે તમારું રિઝલ્ટ મોડી રાતે અથવા તો વહેલી સવારે તમે જોઈ શકશો મિત્રોને ખૂબ સારા એવા માર્ક મળે ખૂબ સારા એવા ટકા સાથે તમે પાસ થાવ એવી ભગવાન પ્રાર્થના સાથે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ બાકી દોસ્તો નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ